કોરોના વાયરસને લઈ સમગ્ર દેશને લોકડાઉન કરાયું છે ત્યારે આવશ્યક વસ્તુઓ અવિરત પ્રમાણે મળશે તેવી જાહેરાત છતાં લોકોમાં ડરનો માહોલ હોય અને દૂધ સહિત અનાજ લેવા માટે ઉમટી પડ્યા હતા ત્યારે સુરત સુમુલના મનીષભાઈએ મીડિયાથી લોકોને માહિતી આપી હતી. કોરોના વાયરસને ધ્યાને લઈ સમગ્ર દેશને લોકડાઉન કરી દેવાયું છે અને સરકાર દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓની સેવા અવિરત ચાલુ રહેશે તેવી જાહેરાત કરાઈ હોવા છતાં પણ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. સુરતમાં લોકો લોકડાઉનના પ્રથમ દિવસે ડરમાં આવી જવા પામ્યા હતા અને રોજેરોજ કરિયાણા તથા દૂધ લેવા માટે લોકોની પડાપડી જોવા મળી હતી. જોકે સુમુલ ડેરી દ્વારા વારંવાર નિવેદનો જાહેર કરી દૂધનો જથ્થો પૂરતો હોવાની જાહેરાત કરાઈ છે ત્યારે ફરી સુમુલ ડેરીના મનીષભાઈ દ્વારા પણ શહેરીજનોને પૂરતો દૂધનો સ્ટોક હોવાનું જણાવ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, સુમુલ ડેરીમાંથી હું છું મનીષ ભટ્ટ અને આપ બધાને આ તબક્કે મારે એ કહેવું છે કે દૂધનો પુરવઠો નિયમિત છે. અત્યારે હમણાં પણ કોઈ તકલીફ નથી. જે ગામડાથી દૂધ આવી રહ્યું છે એ પણ નોર્મલ રીતે આવી રહ્યું છે. ખૂબ જ સરસ રીતે સવારનું અને બપોરનું જે રેગ્યુલર ડિસ્પેચ છે એ ચાલી રહ્યું છે અને આ ઉપરાંત પણ અમે ઘણી બધી બીજી વ્યવસ્થાઓ હવે પછી ગોઠવવા પણ જઈ રહ્યા છે. એટલે કદાચ હવે એવું બને કે તમને લોકોને એમ થશે કે દૂધ આટલું બધું નથી જોઈતું, કદાચ એટલું દૂધ તમને મળવાનું છે. એટલે ડરવાની કોઈ જરૂર નથી. એટલે ઘણા લોકો જે પેનિક થઈ ગયા છે કે હવે દૂધનું શું કરીશું, કેવી રીતે નહીં મળે તો શું કરીશું. હા, કદાચ કલાક મોડું પડે કે બે કલાક મોડું પડે, ઇન કેસ મોટેભાગે એવું થવાનું નથી. કારણ કે હાલમાં પરિસ્થિતિ એવી છે કે દરેક સોસાયટીમાં પણ અમારા એજન્ટ મિત્રોને કોઈ વાર કોઈ ઘૂસવા નથી દેતું. ઘણા લોકો એમ કહે છે કે હમણાં અમારે ત્યાં બહારના લોકો નથી આવવા દેતા. તો આવી બધી નાની નાની સમસ્યાઓ હોય છે. આ બધા કોયડા પાસ કરીને જ્યારે અમારો માણસ તમારા સુધી આવતો હોય તો કદાચ આમ તેમ થોડું મોડું થાય, પણ દૂધનો જથ્થો એટલો બધો છે એટલે નાહકનું એટલું બધું જથ્થો ઘરમાં ભેગો ન કરતા તમે બીજા દિવસે દૂધ આવવાનું છે. કારણ કે દૂધની લાઈફ 2 દિવસની છે એટલે તમે ખૂબ 21 દિવસ જ્યાં સુધી તમે છો ઘરે ત્યાં સુધી હેમખેમ રહો, દૂધ ઘર સુધી આવવાનું જ છે. અને અમારી જે હેલ્પલાઇન સર્વિસીસ છે એ પણ જોતા રહો. અમે અત્યારે અમારી સુમુલની વેબસાઇટ પર દરેક એરિયાના જે દૂધના અમારા વેચાણ કરતા મિત્રો છે એ લોકોના ફોન નંબર્સ અને પાર્લરના ફોન નંબર્સ અપલોડ કર્યા છે. એટલે તમને વિકટ પરિસ્થિતિમાં એ લોકોને તમે ફોન કરશો તો પણ તમને દૂધનો પુરવઠો મળી રહેશે. તો આ બધી નાની નાની વાતો છે, પણ કોઈ જ રીતે ગભરાવાની જરૂર નથી. આપણે તો ખાલી અત્યારે એ જ ધ્યાનમાં રાખવાનું છે કે ઘરમાં રહેવાથી જો આખું સુરત સેફ રહેતું હોય તો આપણે સેફ રહેવાનું છે. દૂધ તમને પુરવઠો નિયમિત મળવાનો છે તો હવે એની તો કોઈ ચિંતા નથી. અને આજરોજ કલેક્ટર સાહેબે પણ જે મિટિંગમાં વાત કરી એ પ્રમાણે જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ એમાં કોઈ તકલીફ પડવાની નથી. તો તમામ સુરતની જનતાને અપીલ કરીએ કે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર આ 21 દિવસનું વેકેશન ઘરે એવી રીતે આપણે ઉજવીએ કે જેથી કોઈ સમસ્યા ઊભી ન થાય અને નિયમિત દૂધનો પુરવઠો મળવાનો જ છે એટલે એમાં કોઈ ચિંતા નથી. અને એમાં ખાસ કરીને દરેક દર્શક મિત્રોને હું વિનંતી કરું કે તમે બધા જ્યારે ઓર્ડર આપો દૂધનો તો 2 મુખ્ય વેરાયટી પર તમે ધ્યાન આપો. એક છે અમૂલ ગોલ્ડ અને બીજું છે અમૂલ તાજા. આ 2 દૂધનો તમે ઓર્ડર આપશો તો એનાથી એ થશે કે નંબર ઓફ વેરાયટી અમારી ઓછી થશે તો અમારા લેવલે પણ કામ કરવાનું અમારા માટે સરળ થાય. એટલે આ તબક્કે હું એવી અપીલ કરું છું કે તમે આ દૂધની 2 વેરાયટી અમૂલ ગોલ્ડ અને અમૂલ તાજા જોઈએ એટલું દૂધ માગો, મળે એમ છે, કોઈ તકલીફ નથી. અમારી પાસે બીજા દૂધમાં પણ તકલીફ કોઈ નથી, પરંતુ જેટલી વેરાયટી વધારે હોય એટલું પ્રોડક્શન કરવામાં તમને થોડીક તકલીફ આવે અથવા માણસોની તકલીફ ઊભી થાય. અત્યારે અમે લોકોએ પણ અમારા માણસો અમારે ત્યાં આવે છે એમાં અમે કટડાઉન કર્યું છે, કારણ કે આટલા બધા માણસો ભેગા ન કરી શકાય. તો ઓછા માણસોમાં કામ કરવાનું હોય તો આ સગવડતા જો તમે અમને આપો અને અમારી પાસે 2 વેરાયટી માગો દૂધની તો વાંધો નથી. છાશ તો ચાલુ છે, જેમ ચાલે છે એમ છાશ ચાલે છે, લસ્સી ચાલે છે, મસાલા છાશ ચાલે છે, આ બધું ચાલુ છે. ફક્ત દૂધની અંદર તમે આ કરી શકો કે અમૂલ ગોલ્ડ અને અમૂલ તાજા આ 2 વેરાયટીનો તમારો ઓર્ડર હોય તો અમારા માટે સરળતા રહેશે. બાકી તો અમે તમારા માટે બધું જ કરવા તૈયાર છે. તો આ તબક્કે આટલી અમારી સૂચના અને અમારી અપીલને ધ્યાનમાં રાખીને અમને એ મુજબ ઓર્ડર આપો એવી વિનંતી કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હા, તો શહેરીજનોએ દૂધના સ્ટોકને લઈ ડરમાં ન આવવા પણ સુમુલ ડેરી દ્વારા અપીલ કરાઈ છે. અઝર કુરેશી સાથે પ્રકાશ વાળા, G24 ન્યૂઝ.